તો ગુડ મોર્નિંગ મિત્રો, સવારનો પોર છે અને ભાઈ વરસાદ જામ્યો હે, એની વાત પૂછવામાં. ચાર દિવસથી આ સતત વરસાદ વરી રહ્યો છે, સતત ને સતત ઘર બહાર નીકળે ને અત્યારે સવારના પોરમાં પણ ધીમી ધારે વરસાદ છે. લગભગ આમ કહેવાય ને કે હેલી કરી હોય ને એવું લાગે છે. આ હેલીમાં અમારે જો ટાબરિયા જોવો અત્યારે હું તમને બતાડું, આમાં નાવાનું ભૂલતા નથી બોલો. પણ હવે છે ને એક વાત ખાસ, પહેલાં વરસાદ વર હતો ને તો અમે બધા છે ને નીકળી જતા નાવા માટે, પણ હવે એ ટીંડાઈ જ નથી કઈ રહી ક્યાંય. હવે જે છે ને એ મોબાઈલ યુગમાં જીવે છે એટલે એ ઘર બહાર નીકળતી નથી. મિત્રો, આ બે છોકરા છે આવા વરસાદના મોજ માણે છે, જોઈ લ્યો. જાણે કોઈ બહાર નથી નીકળવા દેતું છોકરાઓને, આ બે આમાં વરસાદના પોલરીને જોઈ લ્યો. હા, તમારી મોજ અરે કઈ ઘટે નહીં. આ ગેડિયો તો જો મૂળ તો એ બી પાણી ભરવા આવ્યા છે. અહીંયા આપણે ટાંકો છે નળનો અહીંયા, પણ એ ભેગી કે હવે રમી લઈએ ઘડી. બાપ પાણી ભરવા આવ્યા તા, પાણી ભરીને જાય. હા મજા, હજી એક ક્યાં બહાર રહી ગયો. કેમ છો મિત્રો, હું છું વખત દરબાર અને સ્વાગત છે તમારા બધાનું મારા યુટ્યુબ વ્લોગની અંદર. મિત્રો, વ્લોગની શરૂઆત થઈ ગઈ છે. તમને તો ખબર જ હશે કે સૌરાષ્ટ્રની અંદર બારે મેઘ ખાંગા થઈ ગયા છે. લગભગ છેલ્લા ત્રણ દિવસથી અમારા માળિયાહાટીના તાલુકાની અંદર અને એના આસપાસના ગામોની અંદર ફૂલ વરસાદ વરી રહ્યો છે. આજના દિવસે ત્રણ દિવસ પછી આજે બપોરે 5-4 વાગે હું અત્યારે વિડીયો શૂટ કરી રહ્યો છું. અત્યારે થોડી રાહત આપી છે વરસાદે, બાકી વરસાદે રેલમ છેલ કરી નાખી છે. અને વરસાદ એટલો આવ્યો છે કે વાત પૂછો માં સાહેબ, અરે ધબાકા બોલાવી નાખ્યા છે. અને એટલા માટે આજે બ્લોગમાં વરસાદ એટલો પડે એટલે ફરવા તો ક્યાં જવું, પણ ક્યાંય જવાય એમ નથી. પણ અત્યારે અમારા બાજુનું ગામનો મેં તમને ડેમનો વિડીયો બતાવ્યો હતો કે જે અડધો ભરાણો હતો, થોડોક અધૂરો રહ્યો હતો, એ અત્યારે જ્યારે આપણે જોવા માટે જાય એ ઓવરફ્લો થઈ ગયો છે. તો ચાલો હું તમને ત્યાં જઈ એનો નજારો બતાવું, ચાલો જલ્દી. મિત્રો, આપણે જતા હતા તો રસ્તામાં વાયા વોકરા આવે ને તો તમને બતાવું. આજુબાજુનો બધો વિસ્તાર છે પાણીથી ભરાઈ ગયો છે અને આપણે થોડાક ઉપરવા જશું ને એટલે આગળ ડેમની સપાટી પણ અહીંથી દેખાય. તમે જો આ બહુ ઊંડી ખાઈટ છે, એ પણ ભરાઈ ગઈ છે અને બધું હરિયાળું એકદમ લીલુંછમ અને વાતાવરણની તો વાત જ પૂછોમાં. જોઈ લો મિત્રો, આ ઉપરવા છે ને ડેમ દેખાય છે. તમને થોડુંક ઝૂમ કરીને દેખાડું, ચાલુ કાઢી પાણી દેખાય સપાટી, એ આખી ડેમની સપાટી ભરેલી છે અને રસ્તામાં એકાદે કાઢી જોઈ લો મિત્રો. મિત્રો, જ્યાં ડેમની ચાવી આવેલી છે ને એ જગ્યાએ આવ્યા છે. અહીંથી આમ દરિયો લાગે બધું. તમે જો ડેમની ચાવી છે અને આ પારાવાળો રસ્તો છે જે સીધો ડેમે જાય છે. અને રસ્તો અત્યારે એટલો ખરાબ છે ને કેમ કે વરસાદ થયો હોય એટલે. પણ તમે જો આ એકદમ તમારી જ્યાં નજર પહોંચે ને અહીંયા સુધી પાણી છે. આ છે ભાખરવડ ડેમ, માળિયાહાટીના તાલુકાની અંદર આવેલો છે.
તો આ તો ચાવી વાળો વિસ્તાર હતો. અહીંથી આપણે હજી જવાનું છે ડેમે, અને ડેમનો જે નજારો છે તો અદભુત છે આખો. તમને મજા આવી ગયા હે, અહીંયા જઈને જ બતાડું, કેમ કે હવે રસ્તામાં ચાલુ ગાડી વિડીયો ઉતરે એમ નથી, કેમ કે આ રસ્તો આખો ગાળાવાળો હે લપસનો. જોઈ લ્યો તમે, માં હાલે એમ નથી કોઈ વાતે. જોરદાર વ્યૂ આવે છે સાહેબ, અને પાણી જે પડે છે એની વાત પૂછો. આ સામેનો કાંઠો છે, ગામનું લોકો જોવાના, આપણે ઉભી ભાઈ એમની સામે નજીક નું. આ ડેમની અંદરની સાઈડ છે, અહીંથી પાણી પડે છે, બધા જોવાવાળા એવા છે. અહીં જો તમને એક મસ્ત દ્રશ્ય બતાડું, નારિયેલું જે ઊભી છે ને, સામેનો કાંઠો બતાડો તમને, ત્યાં પણ જોવાળો. તો મિત્રો, જે ડેમ ને ઉપરનો જે આપણે ડેમ ઉપરથી વિડીયો જે બનાવ્યો હતો, નીચે આવી ગયા છે. અને નીચે જ્યાં અહીંયા પુલ બનેલો હતો ને જે નદીનો મેઇન રસ્તો હતો, ત્યાં અત્યારે જોરદાર પાણી જઈ રહ્યું છે. એટલે એ તમને બતાડું. આ સામે જે ઓલા લોકો ઊભા છે, અને આ ડેમનું જે પાણી હું તમને બતાડતો હતો,
એ અહીં તો બહુ જાડવા છે એટલે અત્યારે અહીંથી બહુ પરફેક્ટ દેખાય નહીં, પણ જેટલું દેખાય એટલું તમને બતાડું. દેખાય આ ડેમ ઉપરમાં બાંધેલો છે એ, અને ત્યાંથી જે નદીનું પાણી છે એ આવે છે અને એ અહીંયા આવે છે, અને આ પુલ, આ પુલ ઉપર પાણી. મારો અવાજ તમને બહુ ઓછો સંભળાઈ રહ્યો છે. અને જો ભાઈ આ મેઘલ નદી છે, નદી ઉપર બાંધેલો પુલ છે. અને જો પાણી છે એ ગયો ગયો. તો મિત્રો મોબાઈલ છે એ પાણીમાં પડી ગયો હતો આગળી, અહીંયા પાણીમાં પડી, પણ વાંધો નથી આવ્યો એટલે ઉતારતા ઉતારતા હાથમાંથી લપસી ગયો હતી, પડી ગયો. પણ સારું થયું અહીંયા પડ્યો, ડેમમાં ઉતારતો તો અહીંયા પડ્યો તો જાત આપણો નથી વાંધો આવ્યો. ચાલો હવે અહીંથી હવે ઘરે જઈએ અને આજનો બ્લોગ અહીં સુધી રાખો, કેમકે વરસાદ છે એટલે ક્યાંય જવાય એવું છે નહીં. બ્લોગને અહીંયા જ પૂરો કરીએ, મળીએ કોઈ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો વખત દરબારની સાથે. અને આ બ્લોગ તમને કેવો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો, અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને કેવો લાગ્યો છે. અને ગમે તો સૌને કહેજો, ના ગમે તો અમને કહેજો. મળીએ કોઈ નવા બ્લોગ સાથે, ત્યાં સુધી જય માતાજી.